નગીનદાસભાઈ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક છે. ચિત્રલેખામાં ભારતનું મહાભારત અને દિવ્ય ભાસ્કરમાં તડ ને ફળ આ એમની લોકપ્રિય કટારો છે. 1947માં આપણને આઝાદી મળી તે જ વખતે તે જ વર્ષમાં નગીનદાસભાઈ MAમાં ઉત્તીર્ણ થયા. ત્યાર પછી લગભગ 35 વર્ષ સુધી મુંબઈની જાણીતી કોલેજોમાં તેમણે પ્રોફેસર ઓફ પોલિટિકલ હિસ્ટરી તરીકે સેવાઓ આપી. January 2019માં ભારત સરકારે તેમને પદ્મશ્રી એનાયત કર્યો. ગયા વર્ષે રાજકોટમાં તેમનું સન્માન થયું. તે વખતે મોરારી બાપુએ કેટલી વિલક્ષણ વાતો કરી. પણ મને એમ થયું કે દીકરા તરીકે આપણે એક ચેલેન્જ સ્વીકારીએ, અને મેં બાપાને કીધું કે બાપા, જીદ ગણો તો જીદ, જે ગણો તે, પણ શતાબ્દીમાં આપ જ્યારે પ્રવેશ કરી રહ્યા છો ત્યારે અમને પગે લાગવા દો મહેરબાની કરીને. પણ બાપુ મને કે આવું બધું નથી બરાબર ને આ બધું આપના સ્વભાવમાં નથી, હું જાણું છું. પણ વ્યક્તિગત રીતે મોરારી બાપુ તમારો આભાર માને છે, તમને પગે લાગે છે કે એક છોકરાની વાત તમે સ્વીકારો. અને યાર, છોકરાઓ જે તમને પ્રેમ કરતા હોય એની વાત જો બાપ ન સ્વીકારે, એની પ્રકૃતિ વિરુદ્ધ હોય તોય, એ બાપ શું કામનો? અમે તમને પપ્પા નથી કીધા, બાપા કીધા છે, એનું એક વજન છે. હું જ્યારે ફ્રી થાઉં ત્યારે વિનંતી કરું કે બાપા કંઈક બુદ્ધ વિશે કહો, કંઈક જીસસ વિશે કહો, લાઓત્સુ વિશે કહો. આ બધા પાઠો હું ઘણા બધા એની પાસેથી શીખ્યો છું કે આપણે આના વિદ્યાર્થી હોત તો કેવું સારું. પણ થોડો ઘણો થઈ શક્યો એનો મને આજે આનંદ છે. ઘણા સાહિત્યકારો એમ જ મોરારી બાપુના શિક્ષક તે છે, તું નથી એ નક્કી છે. ઘણા લખે છે સાહેબ મોરારી બાપુના શિક્ષક નગીનદાસ સંઘવી તો મારા શિક્ષક છે જ, કેમ 1000 વાર છે, અને તું તો 1008 વાર નથી નથી અને બાપ. આપે અમને ઘણું આપ્યું છે, હજી આપતા રહો. આ તો થોડુંક ફ્રેક્ચર થયું ને એટલે આમ હાલે છે, નહીતર ચાલવાનું કેવું હતું સાહેબ? આ તો જરા પડી ગયા નું એટલા માટે આ છે, નહીતર ખબર જ ન પડે. અને બોલે ત્યારે એક શબ્દ ન ફગે, ફગે ને એને એમ કીધું લખવું સહેલું બોલવું સહેલું નહીં, પણ એ તો અમારે સાંભળવું પડે, તમે જે વડીલો જે કહે સાંભળવું પડે. કોઈ પણ વિષય ઉપર બાપાને બોલાવું, મેં તો કૌશિકભાઈ કીધું હતું ને કે આ માણસ પાસેથી જેટલું બોલાવી લેવાય એટલું બોલાવી લેવું જોઈએ. અને એવું એક વ્યક્તિત્વ આપણને વડીલ તરીકે પ્રાપ્ત છે, એનો વ્યક્તિગત રૂપે અને આપણા બધા રૂપે મને બહુ જ આનંદ છે. બાપા કેટલા વર્ષ જીવે, લાંબુ જીવે, એવું મારે કાંઈ કહેવું નથી, એને જીવવું હોય એટલું જીવે. મારે કૃષ્ણ વિશે બોલવાનું છે, પણ કૃષ્ણ એ કંઈ બોલવાનો વિષય થોડો છે, કૃષ્ણ તો ગાવાનો વિષય, નાચવાનો વિષય, ગોપીઓ જોડે રાસ રમવાનો વિષય, યુદ્ધમાં ભાગ લેવાનો વિષય, ગીતા ગાવાનો વિષય, એ કંઈ બોલવાથી કૃષ્ણનો પરિચય આપી શકાય નહીં. કૃષ્ણના આપણે વૈષ્ણવ સંપ્રદાયના
એ આજે મુખ્ય પ્રવર્તક. વૈષ્ણવ સંપ્રદાય રામ અને કૃષ્ણની પૂજા કરે. આપણા પંડિતોએ રામને મર્યાદા પુરુષોત્તમ કહ્યો, રામ મર્યાદામાં રહે, બાપને આજ્ઞા પાળે, શત્રુઓનો સંહાર કરે, સરસ મજાની રીતે રાજ ચલાવે, સેવકોનું સન્માન રાખે, પણ એ મર્યાદા પુરુષોત્તમ છે. કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે. પૂર્ણ પુરુષોત્તમ એટલા માટે છે કે એને કોઈ બંધન જ નથી. તમે આખી દુનિયાના બધા ધર્મો જોઈ જાઓ અને એ બધા ધર્મોના દેવની વિશે વિચાર કરો. આપણે ત્યાં પણ ક્યાં ઓછા દેવ છે, અને આપણે તો નવા નવા દેવોનું મેન્યુફેક્ચરિંગ સતત ચાલતું હોય છે. પણ તમને એક પણ દેવ કૃષ્ણ જેવો નહીં મળે. નાચે ગાય તોફાન કરે અને છતાં ગોપીઓનો કાનુડો એ મહાભારતમાં ભીષ્મ એને હંમેશા મહાપ્રાજ્ઞ અત્યંત બુદ્ધિશાળી કે. એટલે કૃષ્ણના જીવનના આયામો એટલા બધા છે, કૃષ્ણ વિશે કહેવાનું એટલું બધું છે કે કૃષ્ણની આખી જિંદગી એમના બાળપણથી એમના મરણ સુધીનો ઇતિહાસ કે પુરાણ કોઈ લખી શક્યું નથી. કૃષ્ણને વિશે આપણી પાસે જે માહિતી છે એ બધી કટકે કટકે જુદે જુદે ઠેકાણે અપાયેલી છે. અને વિચિત્ર વાત એ છે કે સૌથી જૂના ગ્રંથમાં ઊંધેથી શરૂઆત થઈ છે. મહાભારતમાં કૃષ્ણનો ઉત્તરાર્ધ છે, કૃષ્ણના મરણ સુધીની કથા છે, બાળપણની કથા નથી. હરિવંશમાં વિષ્ણુ પુરાણમાં કૃષ્ણના મધ્ય જીવનની કથા છે, બાળપણની કથા નથી. સૌથી છેલ્લે જે લખાયું એ ભાગવત પુરાણમાં કૃષ્ણના બાળપણની કથા ઘણી છે, એમની પાછળની જિંદગી વિશે ખાસ કશું કહેવાયું નથી. આમાં પુરાણકારનો લેખકોનો કોઈ વાંક નથી. કૃષ્ણની આખી જિંદગી જેવી છે કે એ જિંદગીને સમગ્રપણે સમજવી કે એને બધી જ રીતે આપણે પારખવો એ અઘરું કામ છે. આપણે બધા કૃષ્ણમ વંદે જગદગુરુમ એમ કહીએ, પણ કૃષ્ણની પૂજા હિન્દુસ્તાનમાં કોઈ ઠેકાણે ગુરુ તરીકે થતી નથી. અને આટલો પ્રસિદ્ધ માણસ, આટલો મહાપ્રાજ્ઞ, છતાં કૃષ્ણની પૂજા હંમેશા એની બાળપણની પ્રેમિકા કહો, સખી કહો, દોસ્ત કહો, રાધા જોડે થાય. રાધા કૃષ્ણની પૂજા થાય, કૃષ્ણની પૂજા એની કોઈ પત્ની જોડે થતી નથી. એ એ એ એક અપવાદ છે. મહારાષ્ટ્રમાં વિઠોબા એની રૂકમણી જોડે, વિઠોબા રૂકમાઈ એમ વારકરી વારકરી સંપ્રદાયના લોકો કે, પણ કૃષ્ણની પૂજા હંમેશા રાધાની જોડે થાય. રાધા એને વિશે કોઈને કશી ખબર નથી, પણ એ કૃષ્ણની બાળ સખી છે અને નાનપણની બેનપણી છે, નાનપણની જ બેનપણી છે. એટલા માટે હું કહું છું કે નાનપણમાં જેની જોડે આટલો સંબંધ હતો
એને એક વખત મથુરા ગયા પછી, પુખ્ત વયના થયા પછી કૃષ્ણે કોઈ દિવસ સંબંધ રાખ્યો નથી. પછી રાધાને કૃષ્ણ કોઈ દિવસ મળી શક્યા નથી. એ મળવા વિશે કવિઓ બધી ઘણી બધી વાતો કરે, પણ કોઈ પણ પુરાણમાં એ મુલાકાત થઈ નથી. કૃષ્ણે આખી જિંદગી જે રીતે આવી, જે વખતે જે કામ પોતે કરવાનું હોય એ કામ એમણે હંમેશા એક નિરપેક્ષ ભાવે, કોઈ જાતની આશા રાખ્યા સિવાય એમણે કર્યું. અને કૃષ્ણને વિશે વૈષ્ણવો, એમના ભક્તો જે વાત કરે છે એમાં પણ કશું ઠેકાણું નથી. દાખલા તરીકે બધા વૈષ્ણવો દ્વારકાધીશની જે કે કૃષ્ણને દ્વારકાનો રાજા તરીકે વર્ણવે, એ વાત તદ્દન ખોટી છે. કૃષ્ણે કોઈ દિવસ દ્વારકામાં રાજ કર્યું જ નથી. એમણે કોઈ દિવસ રાજસિંહાસન પર પોતાનું તિલક કરાવ્યું નથી. એણે કોઈ દિવસ એ દ્વારકાની સ્થાપનામાં એમનો મુખ્ય ફાળો, દ્વારકાના વિકાસમાં કૃષ્ણે જેટલું કામ કર્યું એટલું બીજા કોઈએ નથી કર્યું. કૃષ્ણ એ દ્વારકાનો પ્રથમ નાગરિક તમે જેને કહો એવો માણસ. પણ રાજસિંહાસન ઉપર તો ઉગ્રસેનના વંશો જ બેસે. એ કંઈ કૃષ્ણે દુનિયાને આપ્યું જ છે, કંઈ લીધું નથી. આવો એક માણસ કે જેણે પોતાની જિંદગીનું સર્વોત્તમ સમાજને આપ્યા જ કર્યું, કોઈ દિવસ સમાજની પાસેથી કોઈ જાતની અપેક્ષા રાખવી, સમાજની પાસેથી કોઈ જાતનું લેવું, અને કૃષ્ણને કોણ આપી શકે, એને કોણ આપી શકે, કોણ એને, એ પોતે એટલો પરિપૂર્ણ છે, એ પોતે એટલો સંપૂર્ણ છે કે એને કોઈની કશાની જરૂર નથી. એને જે કંઈ મેળવું એ પોતાના સ્વપરાક્રમે મેળવું, પોતાની શક્તિથી મેળવું, પોતાની બુદ્ધિથી મેળવું. અને સમાજમાં એ માણસનું પ્રદાન એટલું મોટું છે, એટલા માટે આપણે એમને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. કારણ કે હવે પછી કોઈ પણ માણસ એ કૃષ્ણની કક્ષાને પહોંચી શકે એવો માણસ નથી. કૃષ્ણની જોડે કોઈની સરખામણી થાય, કૃષ્ણને આના જેવો એમ ન કહી શકાય. કૃષ્ણનું કહેવું હોય તો એમ જ કહેવું જોઈએ કે કૃષ્ણ એ કૃષ્ણના જેવો છે, એની જોડે બીજા કોઈને તમે સરખાવી નહીં શકો. કારણ કે મેં આપને કહ્યું એમ, એના જીવનમાં એણે બધા પાસાઓ આવરી લીધા છે. એણે જીવનને કોઈ દિવસ કોઈ પણ બાબતમાં તરછોડ્યું નથી. કૃષ્ણે જે ગીતા કહી એ આજે આખી દુનિયામાં હિન્દુ ધર્મની બાળપોથી કહેવાય છે. આટલા નાના વિસ્તારમાં, આટલી વિકટ પરિસ્થિતિમાં એમણે જે કહ્યું એમાં હિન્દુ ધર્મનો પૂરેપૂરો સાર એણે નીચોવી દીધો છે. ગીતા જેવું બીજું પુસ્તક આ દુનિયામાં લખાયું નથી, અને એનો લેખક એ કોઈ દિવસ ગુરુ તરીકે પૂજાયો નથી. એણે ગુરુપદ સ્વીકાર્યું જ નથી, અને કૃષ્ણને હંમેશા એના ભક્તોએ લડાવ્યો છે. કૃષ્ણની માત્ર પૂજા થાય એવું નથી, કૃષ્ણને વિશેના
કેટલા બધા ગીતો, કેટલા બધા પદો આપણને પુરુષોત્તમભાઈ થોડા સંભળાવવાના છે, પણ પુરુષોત્તમભાઈ બધા ન સંભળાવી શકે. કેટલું બધું એમના એમને વિશે કવિતાઓ લખાઈ, કેટલા બધા ચિત્રો દોરાયા, કેટલા બધા શિલ્પો થયા. કૃષ્ણ, તમે હિન્દુસ્તાનના સંગીતમાંથી, હિન્દુસ્તાનની ચિત્રકળામાંથી, હિન્દુસ્તાનના શિલ્પોમાંથી કૃષ્ણની બાદબાકી કરો, કૃષ્ણને વિશે જે કહ્યું એ બધું કાઢી નાખો, તો મોટું શૂન્ય બાકી રહે. કૃષ્ણ સિવાય બીજો કોઈ પણ માણસ, બીજો કોઈ પણ આગેવાન, બીજો કોઈ પણ દેવ, બીજો કોઈ પણ ગુરુ આ કક્ષાએ પહોંચ્યો નથી. એક જ માણસ આખી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે, હિન્દુસ્તાનને, હિન્દુ ધર્મને, હિન્દુ ધર્મ વિચારને સમજવો હોય, એક કૃષ્ણ કાફી છે. કૃષ્ણ સિવાય બીજા કોઈની કશી જ જરૂર કોઈને રહેવાની નથી. આવા માણસને વિશે બોલવાનું હોય તો આપણે શું કહીએ? અને એની જિંદગી જુઓ, એની જિંદગી, આખી જિંદગી ભાગદોડથી દોડાદોડ, આખી જિંદગીમાં આખી દોડાદોડ સિવાય કંઈ રહ્યું જ નથી. અને દોડાદોડની શરૂઆત એના જન્મથી જ થઈ. જન્મ્યો ત્યારે તરત જ એના મા બાપે એનો જીવ બચાવવા માટે એને પોતાનાથી હલકી જાતમાં મોકલો. યાદવો આમ તો પછાત જાત કહેવાય, પણ ગોપ તો એનાથી પણ નીચે. અને કૃષ્ણે આખી જિંદગી આ મેણા સાંભળ્યા છે. આ મેણા ટોણા, આ અપમાન, આ ઉપેક્ષા કૃષ્ણે આખી જિંદગી સહન કરી, કારણ કે એ ક્ષત્રિય નથી, એ પછાત વર્ગનો માણસ છે. અને પછાત વર્ગનો માણસ આટલો ઉપર ચડી જાય એ લોકોથી સહન નહીં થાય. યુધિષ્ઠિરના યજ્ઞમાં પહેલી પૂજા, પહેલો અર્ઘ્ય કૃષ્ણને આપવાનું નક્કી થયું. રાજાઓ ઉકળી ઉઠ્યા. અને આપ બધા એ પ્રસંગ જાણો છો, શિશુપાલે જે દલીલ કરી એ દલીલો સાવ સાચી છે. કૃષ્ણને કેવી રીતે પહેલો મૂકી શકાય? એ ઉંમરમાં નાનો છે, એ રાજા નથી, એ બહુ ભણેલો નથી, એ કોઈ ઋષિ નથી, એ કોઈ વિદ્વાન નથી, એની દલીલો સાવ સાચી છે. ભીષ્મે એ દલીલો કબૂલ કરી છે, પણ એને કહું કે આ બધી દલીલો છતાં રાજા નથી, ક્ષત્રિય નથી, ઊંચા કુળનો નથી, તપસ્વી નથી, એ છતાં પણ કૃષ્ણ આજે એવી પરિસ્થિતિમાં છે કે એની જોડે બીજા કોઈની સરખામણી અમે ન કરી શકીએ. ભીષ્મે કહ્યું છે કે અમે કંઈ પરીક્ષા વગર આ પસંદગી નથી કરી, અમે બધાનો હિસાબ કાઢ્યો છે અને પછી અમે કૃષ્ણની પૂજા કરવાનું નક્કી કર્યું છે. એટલે કૃષ્ણે, મેં આપને કહ્યું એમ, આખી જિંદગી ઉપેક્ષા મેણા ટોણા સાંભળ્યા છે. ક્યાં સુધી? મરણ સુધી. મરણ સુધી કૃષ્ણે પોતાની જિંદગીમાં. અને એ વાત દરેક પૈગંબરને લાગુ પડે. આ કક્ષાના માણસો પોતે જ્યારે જીવતા હોય એ સમાજમાં
કોઈ દિવસ એમની કદર થતી નથી. દરેક પૈગંબર, દરેક વિચારક, દરેક સંશોધન પોતાના સમાજમાં ઉપેક્ષા જ પામ્યો છે. નહીં, આપણે એક પછી એક કેટલા પૈગંબરોને મારી નાખ્યા, કેટલા બધા પૈગંબરોને દુનિયાના ઇતિહાસમાં આપણે જોઈએ. સોક્રેટિસને એના સમાજે ઝેર પાયું, ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે લટકાયો, મોહમ્મદ પૈગંબરને પથરા મારી મારીને એના પગ ભાંગી નાખ્યા, અને આપણે હજી કંઈ બહુ સુધર્યા નથી. આજે પણ ગાંધીને ગોળી જ મરે છે. કોઈ સમાજ પૈગંબરોને સાંખી શકતો નથી. કૃષ્ણને પણ એના સમાજે સાંખ્યો નથી. સમાજ મરેલા માણસોના શબ ઉપર ગુલાબના ફૂલ પાથરે, પણ એ માણસ જીવતો હોય ત્યારે એના જીવનમાં કાંટા જ હોય છે. કૃષ્ણનું જીવન એનાથી જુદું નથી. કેટલી બધી દુઃખની, ત્રાસની, વેદનાની જિંદગી એ માણસ જીવ્યો છે. આપણે બધા ગોપાલક કૃષ્ણના સરસ મજાના ચિત્રો કરીએ, ગીતો ગાઈએ, ગોધન ચરાવવા માટે કૃષ્ણ જાય, પણ ઢોર ચરાવવાનું કામ કેટલું અઘરું છે, કેટલું ત્રાસરૂપ છે, કેટલી તકલીફો વેઠવી પડે, એ તો જેને ઢોર ચાર્યા હોય ને એને ખબર પડે. વગડામાં કંઈ સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા નથી હોતા ભાઈ. વગડામાં જીવજંતુ કરડે, કાંટા વાગે, પથરા વાગે, એ સાવ નાના બાળકે આટલું સહન કર્યું. મોટપણમાં કૃષ્ણે જીવનની શરૂઆતથી જ રાજકારણમાં ભાગ લેવાનો પસંદ કર્યો, અને એ જમાનાનો એક અત્યંત જુલમી શાસક કંસ એ પોતાનો સગો હોવા છતાં એના મરણમાં કૃષ્ણે મોટો ભાગ ભજવ્યો. ભાગવતની કથા, પેલી મલ્લયુદ્ધની કથા ને જે બધી છે ને, એના કરતાં કૃષ્ણે પોતે મહાભારતમાં કહ્યું છે એ વાત વધારે સાચી છે. એમણે કહ્યું કે એના જુલ્મથી અમે બધા થાકેલા, એટલે બધા મિત્રો જોડે મળી અને અમે કંસનો વધ કર્યો. જે જગાને, જે સમાજને, મથુરાના જે લોકોને જુલમી શાસકથી છોડાવવા માટે કૃષ્ણે આટલી મહેનત કરી, બદલો શું મળ્યો? જ્યારે કંસના સસરા જરાસંધ, એ જમાનાનો બહુ મોટો સમ્રાટ, એણે મથુરા ઉપર વારંવાર હુમલાઓ કર્યા, ત્યારે મથુરાના લોકોએ
કૃષ્ણને દેશવટો આપ્યો. એણે કહ્યું કે તમે છો ત્યાં સુધી આ હુમલા ચાલુ રહેશે, તમે જાઓ. જેને માટે એમણે આટલું કર્યું એ સમાજે એમને હાંકી કાઢ્યા. દ્વારકા જઈને રહ્યા. એ તો પોતાના પરાક્રમે એમણે દ્વારકાને મોટી નગરી બનાવી અને ત્યાર પછીનું એમનું જીવન એ રાજકારણની જોડે સંકળાયેલું જીવન છે. પણ કૃષ્ણે ગાળ તો હંમેશા ખાધી છે. કૃષ્ણના કહેવા પ્રમાણે ભીમે જ્યારે દુર્યોધનને મારી નાખ્યો ત્યારે એ ઘાયલ થયેલા દુર્યોધને જે કહ્યું, એણે કહ્યું કે ભીમ, તું ક્ષત્રિયનો દીકરો છે પણ આ હલકા માણસની સોબતને કારણે તારી બુદ્ધિ બગડી ગઈ છે અને તું મારા ઉપર આ રીતે ખોટી રીતે તે મને મારા ઉપર ગદાનો પ્રહાર કર્યો. કૃષ્ણની સામે, કૃષ્ણની હાજરીમાં એ કહે છે કે આવા હલકા માણસની જોડે રહી અને તારી બુદ્ધિ નીકળી ગઈ છે. પણ આમાં પણ કશી નવાઈ નથી. મોટા માણસોએ, દીર્ઘદ્રષ્ટાઓએ, સમાજના ઉદ્ધારકોએ અનેક જાતના ઝેર પીવા જ પડે છે. એકલા શંકરે જ ઝેર પીધું એવું માનવાનું કોઈ કારણ નથી. દરેક પૈગંબરે, દરેક સુધારકે, ગાંધીએ ઓછું ઝેર પીધું. આજે આપણે બધા ગાંધી ગાંધી કરીને એમની પૂજા કરીએ છીએ. આપે જાણો છો કે ગાંધી જ્યારે જીવતા હતા ત્યારે એક જમાનો એવો હતો કે જ્યારે ગાંધી જે જગ્યાએ બેઠા હોય એ જાય પછી લોકો એ જગા ગંગાજળથી ધોઈ નાખતા. એ જગા અપવિત્ર છે એવું મનાતું. ગાંધીએ પોતાની જિંદગીમાં ઓછી ગાળો નથી ખાધી અને છેવટે કેવી રીતે એનું મરણ. ગાંધીની જિંદગીના છેલ્લા 3 વર્ષ એકલતાના વર્ષો. એના બધા જ સાથીઓ, એના બધા જ અનુયાયીઓએ ગાંધીને છોડ્યા. ગાંધી કી, ગાંધી પોતે કહેતા કે આપ સબ લોગ ગાંધી કી જય, ગાંધી કી જય એસા બોલતે હૈ, મેં કહેતા હું તો આપ કરતે નહીં. એવું કૃષ્ણે પણ અનુભવ્યું છે. અને દરેક મોટા માણસે, દરેક પૈગંબરની આ દશા છે. આવો એક, આવો એક મહાપુરુષ, આવો એક મહામાનવ, એના 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 વિચારો કોઈ પણ મુશ્કેલીમાંથી રસ્તો શોધવાની એની જે બુદ્ધિ, એના કેટલા બધા નમૂના આપી શકાય. હું એક જ નમૂનો તમને આપું. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. આ કથા જૂની છે પણ આ કથા આજે પણ આટલી જ લાગુ પડે એવી છે. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. યુધિષ્ઠિર અને અર્જુનની વચ્ચે ઝઘડો થયો. યુધિષ્ઠિરે કહ્યું કે તું લડવાનું ન હોય તો અત્યારે હું ગાંડિવ ફેંકી દે.
અર્જુને પોતાની તલવાર કાઢી. કૃષ્ણ બાજુમાં ઉભેલા, એને કહ્યું કેમ કાઢી? મારી પ્રતિજ્ઞા છે કે જે કોઈ પણ માણસ મને ગાંડિવ છોડી દેવાનું કહે એની હું હત્યા કરું. મારે યુધિષ્ઠિરને મારી નાખવા છે. કૃષ્ણે કહ્યું કે તારી પ્રતિજ્ઞા બરાબર છે, પણ કોઈને મારવા માટે હથિયારની શું જરૂર? તારાથી જે મોટા હોય, તારા માટે જે પૂજનીય હોય, એનું તું અપમાન કરે એનું મરણ છે. અશસ્ત્રે વિદિતો બધા, વગર હથિયારે થયેલું એ ખૂન છે. તું યુધિષ્ઠિરનું અપમાન કર એનું મરણ થઈ ગયું, એમાં તરવારની શું જરૂર? આ કથા હજી આગળ ચાલે છે અને એનો વધારે છેલ્લો ભાગ વધારે કામનો છે. અર્જુને યુધિષ્ઠિરનું અપમાન કર્યું, વાત પૂરી થઈ ગઈ અને અર્જુને ફરી વખત તલવાર ઊંચી કરી. એટલે કૃષ્ણે પૂછ્યું કે હવે શું છે? મેં મોટા ભાઈનું અપમાન કર્યું એટલા માટે મારે આપઘાત કરવો છે, મારે આત્મહત્યા કરવી છે. કૃષ્ણે કહ્યું કે આત્મહત્યા કરવાને માટે તરવાર કે ઝેરની કંઈ જરૂર જ નથી. તું તારા પોતાના વખાણ કર એ આત્મહત્યા છે. માણસ પોતાની બળાઈ મારે, માણસ પોતાને વિશે કહે, અને આજે આપણે કેટલું બધું આપણે વિશે કહેતા હોઈએ છીએ, આપણે કેટલી બધી બળાઈ મારતા હોઈએ છીએ અને બોલતા ન હોઈએ તો મનમાં તો આપણે આપણી વાત આપણે વિશે કેવું માનતા હોઈએ. નગીનદાસ સંઘવી જેવો તો કોઈ માણસ છે જ નહીં એવું માનતો હોઉં ને, બધા માનતા હોય. એ કૃષ્ણે કહ્યું કે આત્મહત્યા છે. આ વિચાર આજે કામનો નથી. ગીતા છોડો એ વિદ્વાનોનો વિષય છે, પણ જે માણસ સહજ ભાવે આટલી બધી વાતો, આટલી બધી બુદ્ધિ પ્રકારની વાતો કહી શકે અને કોઈ પણ ચીજનો ઉકેલ શોધી શકે એને ભીષ્મે મહાપ્રાજ્ઞ. ભીષ્મ હંમેશા કૃષ્ણને વિશે આ એક જ વિશેષણ વાપરે, એ મહાપ્રાજ્ઞ છે. એમની પોતાની બુદ્ધિ, એમની પોતાની સમજ, જેને આપણે કોઠાસૂજ કહીએ, એ કોઠાસૂજ એ કૃષ્ણનું ચિહ્ન છે. કૃષ્ણની મોરપીચ હોય, એની બંસરી હોય, એની રાસક્રીડા હોય, એ બધા બાહ્ય ચિહ્નો છે. કૃષ્ણની મોટાઈ, એની બુદ્ધિ, એની સમજણ એની કોઠાસૂદમાં છે એવું હું માનું છું. નમસ્કાર. જે
કોઠડી તોડાય નહીં તોડી સંતો રે આવે કૃષ્ણ સુદા કદી નહીં રે વાણી જેની ગોથડી તોડા નહીં તોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની છોડી ઓ આવી કૃષ્ણ સુદા શરમાતી જોઈ છે પણ પુરુષને શરમાતો પહેલી વાર જોયો. ભારતીય વિદ્યાભવન નવનીત નામનું મેગેઝિન બહાર પાડે છે અને એના છેલ્લા એડિટર ઘનશ્યામ દેસાઈ હતા અને એની પહેલાં હરીન્દ્ર દવે હતા. હરીન્દ્ર દવેને તમે કહો કે કેમ છો હરીન્દ્રભાઈ, આખા બેવડા વળી જાય. એટલો બધો
રોજુ માણસ. સાહેબી સાહેબી નિહાળીને સુદામો શરમાય છે, અને તાંદુલની પોટલી ધરતા ખંચકાય છે, તાંદુલની પોટલી ધરતા ખંચકાય છે. હાલો માગી માગી ખાય, હાલો માગી માગી ખાય, હાટે ચપટીને મલકાય, હાલો માગી 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 ખાય, હાલો માગી માગી ખાય, હાલો માગી માગી ખાય, હાટે ચપટીને મલકાય, કૌતુક જો નારાને ખાય, એવું શું છે તાંડું માં કૌતુક જો નારાયણ થાય, એવું શું છે તાંડુમાં, એવું શું છે તાંડુમાં, એવું શું છે તાંડુમાં. મધુ મુલવે માધવ મુલવે મીઠા પ હાથ જોડી રે જોડી કૃષ્ણ સુધા જેની કોઠડી તોડાય નહીં તોડી સંતો આવે કૃષ્ણ સુદામા છોડી હો આવે કૃષ્ણ સુદામા કૃષ્ણ સુદામા છોડી. મિત્રો, હવેનું જે પદ હું ગાવા માગું છું, વર્ષો પહેલાં ઉમાશંકર જોશીને હું તિથલમાં મળ્યા ત્યારે ઉમાશંકરજીએ એટલું કહેલું કે પુરુષોત્તમ, આજે તમે જો કંઈક સંભળાવવાના હો તો સૌ પ્રથમ મને નરસિંહ મહેતાનું પદ સંભળાવજો, કારણ કે એમાંથી અમે બધું લઈએ છીએ. આટલી નિખાલસ વાત આટલા સ્થાને પહોંચ્યા પછી પણ ઉમાશંકર જો જોશી વાત કરી શકે તો હું તો કાંઈ જ નથી. અને એમણે કહ્યું કે સૌ પ્રથમ તમારે જેટલું કહેવું હોય એટલું કહેજો, પણ ગાજો તો નરસિંહનું જ પદ. એટલે આજે હું નરસિંહનું પદ આપણને સૌને કદાચ નવું લાગશે કે આમાં કવિ અને સંગીતકાર ક્યાં છે એ તમે જોઈ શકશો. અને આપણે બોલીને કોઈને વઢીને કહેવું હોય તો ખબર પડે, પણ ગાઈને જો બતાવવું હોય તો એ થઈ શકતું નથી. પણ આજે એ પ્રયોગ હું તમારી સામે કરવા માગું છું કે હું જ્યારે પહેલી વખત ગાઈશ ત્યારે આપને લાગશે કે હું કંઈક ગુસ્સામાં કે વઢીને કહું છું, પણ બીજી વખત એનો ભાવ આખો ફરી જાય છે. નરસિંહે તો લખ્યું કે ગોકુળ વહેલેરા પધારજો, મથુરા જાઓ તો મારા સન, ગોકુળ વહેલેરા પધારજો. પ્રથમવાર આપને થોડો ગુસ્સો લાગશે, ઓર્ડર પણ લાગશે, પણ બીજી વાર એની પાછળનો પ્રેમ પણ તમને દેખાશે. એ સ્વર દ્વારા બંને છૂટા પડી શકે છે. હે ગોકુળ વહેલેરા રે પધારજો રે, હે ગોકુળ વહેલેરા રે પધારજો રે, હે ગોકુળ વહેલેરા રે પધારજો રે, હે ગોકુળ વહેલેરા પધારજો રે.
ભેલેરા પધાર રે, હે મથુરા રે એ જાવ તો મારા સંગ, હો મારા લાલ હો મારા લાલ, હે લાલ ગોકુળ ભેલેરા પધાર. રથ જોડીને અકરૂરી આવ્યા રે, રથ જોડીને અકરૂરી આવ્યા, હે મારા દુખડિયાનો દેનાર, હો મારા લાલ હો મારા લાલા માં અંતર બતાવવાનું છે અહીંયા અને ત્યાં. તો ગાઈને કઈ રીતે આવી શકે? ઓ જાય, ઓ જાય, ઓ જાય, ઓ જાય, ઓ જાય રથ રે મારા નાથ નો દેલો, ઓ જાય, ઓ જાય, ઓ રથ રે મારા નાથ નો રેલ, હે માહી બેઠા હળધર મે, લાલ હો મારા લાલ હો મારા ઓ લાલ રે ભેલેરા પધાર રે, હે ભેલેરા પધાર રે. રાધાજી ઉભારિયાને મારા દુધિયા પર રથ હાકો લાલ, મારા દુધિયા પર રથ હાકો લાલ, રાધાજી નરસિંહનો સ્વામી શામળો મે, મેતા નરસિંહનો સ્વામી શામળો મે, વાલે રમાડ્યા રાસ રે મારે, વાલે રમાડ્યા રાસ રે, હો આગળ રાધાજી ઉભારિયાને મારા, દુનિયા પર રથ માકો લાલ, મારા મારે નગીનદાસભાઈની મંબરે પહોંચવા માટે 4 વર્ષ બાકી છે, પણ આજે એમણે પ્રેરણા એવી આપી છે કે હું પહોંચી જઈશ. કે માને તો મનાવી લે લે જો રે, હે ઓધાજી હે મારા વાલા, હે વઢીને કે જો રે, માને તો મનાવી લે જો રે,
હે અધાજી મથુરાના રાજા થયા જાને પટરાણી કે
વર્ષો પહેલા આવું કઈ હતું જ નહીં, પણ કવિઓ ઓછા ડાયા નતા. છેલ્લે એમનું નામ તો મૂકે. તમે છો ભક્તો ના ચારણ, ભક્તો ના ચારણ, ગુણ ગાય ભગો ચારણ રે. એવી મારે હૈયા ધારણ રે, એ ઓધાજી એ મારા વાલા. હવેની રચના આપણા ગ્રેટ પોએટ, જેણે સાહિત્ય તરફ જવા માટે પુરુષોત્તમ ઉપાધ્યાય ઇનામના પ્રાણીને રસ્તો બતાવ્યો. બાકી તો હું લોકગીતો અને ફિલ્મના ગીતો જ ગાતો હતો, એટલે એમાંથી મને બહાર કાઢ્યો એવા ત્રણ મિત્રો, કવિ મિત્રો, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે અને જગદીશ જોશી. અને સુરેશભાઈની આ કવિતા સુરેશભાઈને ખૂબ ગમતી. જ્યારે અમે મળીએ ત્યારે કે પુરુષોત્તમ એક લાઈન સંભળાવો. મેં એક વખત અમને કહ્યું કે ભાઈ સુરેશભાઈ, આ તમને લખવાનું કેમ સૂજ્યું? તો એના શબ્દો છે કે ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ. મને કે પુરુષોત્તમ, વરસાદ પડતો હતો અને એક ગાય ગળાબૂડ પાણીમાં ઊભી હતી અને એની આંખોમાં એની જે એને માગણી હતી કે મને કોઈ આમાંથી બહાર કાઢો, એ આજીજી હતી, એ મેં વાંચી એની આંખમાં અને મને લખવાનું મન થયું. Thank you.
માસળી વાગે માસળી
હવેની રચના મહેશ શાહ, રેડિયો પર એનાઉન્સર, અને હમણાં એમના નામનો એક કાર્યક્રમ પણ થઈ ગયો સબબમાં. એક વાર શામ તમે રાધાને કહી દો, એક વાર શાંતમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહીં આવ, નહીં આવ, નહીં આવ રે, ગોકુળિયે ગામ નહીં આવ રે, ગોકુળિયે ગામ નહીં આવ રે. જમુનાના વેણમાંથી પાણી લઈ મૂકો કે જમુનાના વેણમાંથી પાણી લઈ મૂકો કે મુરલીની તાન નહીં લાવ, નહીં લાવ, નહીં લાવ રે, ગોકુળિયે ગામ નહીં આવ રે, ગોકુળિયે ગામ નહીં આવ રે. હા તો એમ જાણે જમનાને તીર તમે ઉભા તો એમ જાણે ઉભો કદંબનો પા, ઉભો કદંબનો પા. લીલેરી લાગણીઓ ક્યાંય ગયો શરીર, લીલેરી લાગણીઓ ક્યાંય એક નજર ગાયો પર નાખો, હો એક નજર ગાયો પર નાખો, હો એક નજર ગાયો પર નાખો. આખરી વાર કોઈ મટકીમાં બોલીને, આખરી વાર કોઈ મટકીમાં બોલીને આંગ માખણ તો ચાખો, ઓ આંગળી માખણ તો ચાખો, ઓ આંગળી માખણ તો ચાખો. એક વાર નિરખી લે
ગામ પછી કહી દો કે પાપણ ને પાન નહીં આવ નહીં આવ નહીં આવે ગોકુળીએ ગામ રાધાને કહી દો ગોકુળીએ ગામ નહીં આવ નહીં આવ નહીં આવ ગોકુળીએ ગામ નહીં આવ રે ગોકુળીએ ગામ નહીં આવ રે ગોકુળીએ ગામ નહીં આવ રે વગડાની વાટે હું વાટડી હું
ज्योति ने भूले की धिहार तो आसुड़े लो दरेक वाद्य नी पासे करुणा होय छे હાર્મોનિયમ એક જડ છે પણ એમાં કરુણા તો છે વગડાની વાટે હું વાટડ્યું જ્યોતિ ને ભૂલી કીધી હોય તો આંસુડે લોતી વેગળી મૂકીને હે તારી રાધા દુલારી મે કેમ રે સારી નિત્ય નિરંતર મુજ અંતર તુજે વાજ તરવાજે નિરંતર મુજ અંતર તુજે વાજ અર કહને મારા ઓ નંદ દુલારા આહયો શેણે રાજે તારી માળા જપતી જપતી ભમતી આંસુ સારી તારી રાધા નહીં ગાણું નહીં ગીત નહીં રાગ નહીં રાગણી નહીં ગાણું નહીં ગીત નહીં રાગ નહીં રાગણી પણ ઓલો વિધે ચરર રચી એ ભાઈ દુહો અમારા દેશનો કે હે રંગ લો રંગ લો હે રંગ લો જમ્યો કા
આહી જાય રાત વાત માને માથે પડશે રે પરભાતો ઘણા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગે જુએ તારી પાટ રંગલો Thank you.